ફિયાન સાથે ડુમ્મસ ફરવા ગયેલી યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારી ચેન અને મોબાઈલ ફોનની લૂંટ કરનારા ચકચર બનાવમાં પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને પોલીસે હરિયાણાના ફરીદાબાદમાંથી દબોચી લીધો છે સુરતમાં રહેતી યુવતી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર અગિયારના રોજ પોતાના ફિયાંસી સાથે ડુમ્મસ ફરવા માટે ગઈ હતી જે તે સમયે ગલેટી આ ઘટના પ્રમાણે કપલ ડુમ્મસ જાડીમાં આવેલા બાકડા પર બેઠું હતું ત્યારે જીતેન્દ્રસિંહ ઉર્ફે રાજુ પ્રસાદ કમલયદન ભૂમિહાર કનૈયા વાલ્મીકી અને રાજકુમાર ઉર્ફે મુથેલે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ યુવતીએ પહેરેલી સોનાની ચેન અને મોબાઈલ મળી કુલે રૂપિયા અઢાર હજારની મત્તાની લૂંટ કરી હતી આ નરાધમો યુવતીના કપડાં પણ લઈ ગયા હતા આ કેસમાં પોલીસે જીતેન્દ્ર અને કમલ નયન પકડી પાડ્યા હતા આ ફરમાવી હતી દરમિયાન પોલીસે બાતમીના આધારે બિહાર જિલ્લાના પટના ભેટિયા ગામેથી કનૈયા વાલ્મિકી સિંગ ને પકડી પાડ્યો હતો જ્યારે ચોથા આરોપી રાજકુમારને પકડવા માટે ડીસીપી વિધિ ચૌધરીના માર્ગદર્શનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એ રાજપૂત હેડ કોન્સ્ટેબલ અનિલ અને સંજય પ્રદીપસિંહ અને પંકજની ટીમને આરોપી રાજકુમાર હરિયાણાના ફરીદાબાદમાં હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારીને રાજકુમારને નવ વર્ષ બાદ પકડી પાડ્યો હતો કેમેરામેન સાબિર સૈદ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ દિવ્યા સુરત